મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી નથી તો પ્લીઝ મહેરબાની કરી અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આવનારા વિડીયોના તને તમને અપડેટ્સ મળતા રહે તેમજ આપણે પરીક્ષાલક્ષી વિડીયો એટલે કે જે મિત્રોને ગણિત અને અંગ્રેજીમાં સ્કોર કરવામાં તકલીફ પડે છે તે મિત્રો માટે આ ગણિતના વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ ગણિત અને અંગ્રેજીના વિડીયો જોવા માટે પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો બીજા વિષયોમાં માર્ક્સ મળી રહેશે પરંતુ જો ગણિત અને અંગ્રેજીમાં માર્ક્સ ઓછા આવશે તો તમારું મેરિટ નીચું રહેશે તો મિત્રો આપણે સૌ પ્રથમ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેશો મારી ચેનલને અને મારા વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો તો આજના વિડીયોમાં આપણે સમસંખ્યાઓ એટલે કે ઇવન નંબર અને વિષમ સંખ્યાઓ એટલે કે ઓડ નંબર વિશે માહિતી મેળવીશું તેમજ તે ઉપરાંત મૂળ સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર અને સંયુક્ત સંખ્યાઓ એટલે કે કમ્પો કમ્પોઝિટ નંબર વિશે માહિતી મેળવશું અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા સમસંખ્યા વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા આ સંખ્યાઓ વિશે આપણે આજે માહિતી મેળવીશું તો મિત્રો સૌ પ્રથમ જોઈએ આપણે સમસંખ્યાઓ કેને કહેવામાં આવે છે તો સમસંખ્યાઓની વાત કરીએ તો સમસંખ્યાઓ એટલે કે બેકી સંખ્યા શું મિત્રો સમસંખ્યા એટલે બેકી સંખ્યા કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સમસંખ્યા હોય છે તો સમસંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અથવા શૂન્ય પૈકી કોઈ પણ એક હોય છે ત્યારબાદ વાત કરીએ તો સમસંખ્યાને કહ્યું તે પ્રમાણે બેકી સંખ્યા પણ કહેવામાં આવે છે હવે વાત કરશું વિષમ સંખ્યાઓની તો કે જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષ વધે તે વિષમ સંખ્યા હોય છે વિષમ સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ પૈકી કોઈ પણ એક અંક હોય છે વિષમ સંખ્યાને મિત્રો એકી સંખ્યા પણ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરશું મૂળ સંખ્યા એટલે કે અભાજ્ય સંખ્યા તો એક કરતાં મોટી એવી જે સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં તે મૂળ સંખ્યા હોય છે એટલે કે અભાજ્ય સંખ્યા હોય છે તેનો ભાગાકાર થઈ શકતો નથી ઉદાહરણ તરીકે બે ત્રણ પાંચ સાત વગેરે સંખ્યાઓ છે સંખ્યા બે એ એક જ મૂળ સમ એટલે કે બેકી સંખ્યા છે મૂળ સંખ્યાઓ એટલે કે અભાજ્ય સંખ્યાઓમાં બે એક અપવાદરૂપ છે કે જે બેકી સંખ્યા છે બાકી બધી જ એકી સંખ્યા આવેલી હોય છે હવે વાત કરીએ આપણે સંયુક્ત સંખ્યા એટલે કે વિભાજ્ય સંખ્યાની તો કે જે સંખ્યા મૂળ સંખ્યા ન હોય તેને સંયુક્ત સંખ્યા કહેવામાં આવે છે એટલે કે જે સંખ્યાને ભાગાકાર થઈ શકતો હોય તેમજ અભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓ હોય તેને સંયુક્ત સંખ્યા કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાર છ આઠ નવ દસ તે બધી જ મિત્રો સંયુક્ત સંખ્યા કહેવામાં આવે છે હવે આપણે વાત કરીશું એક એ મૂળ સંખ્યા નથી તેમજ સંયુક્ત સંખ્યા પણ નથી એટલે કે એકનો મૂળ સંખ્યામાં પણ સમાવેશ નથી થતો તેમજ સંયુક્ત સંખ્યામાં પણ સમાવેશ થતો નથી હવે વાત કરીએ આપણે કે બે થી સો સુધીમાં કુલ પચીસ મૂળ સંખ્યા છે એટલે કે પચીસ અભાજ્ય સંખ્યાઓ છે અને બેથી સો સુધીમાં કુલ ચિમ્મોતેર સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યાઓ આવેલી છે તો આપણે વાત કરી હતી કે એકથી સો તો એક છે એ સંયુક્ત સંખ્યા પણ નથી અને મૂળ સંખ્યા પણ નથી તો મિત્રો આપણે જોઈ શકાય કે પચીસ વત્તા ચીમોતેર એટલે નવાણું થાય છે અને એક છે મૂળ સંખ્યા પણ નથી અને સંયુક્ત સંખ્યા પણ નથી તેથી સો પૂરા થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી થઈ શકે ધન્યવાદ મિત્રો